એ લોકો એમ જ કહે છે કે કોઈ કોઈનું કરી શકે નહીં દાદાશ્રી હવે એ વાક્ય એટલું બધું ભયંકર ગુનેગારી વાળું વાક્ય છે પ્રશ્ન કરતા શાસ્ત્રમાં જે એમ કહ્યું છે કે કોઈ કોઈનું કરી શકે નહીં તે શું છે દાદાશ્રી એ તો વાત જુદી છે શાસ્ત્ર જુદું કહેવા માગે છે ને લોક સમજ્યા જુદું ચોપડવાની દવા પી જાય અને મરી જાય એમાં કોઈ શું કરે એમાં ડૉક્ટરનો શું દોષ હમ ચોપડવાની દવા ચોપડવાની હતી પી ગયું બહુ હવે કે ને કોઈ કોઈનું કરી શકે નહીં એ વાત ક્યાં ફિટ કરવાની હતી ક્યાં લઈ ગયા અને પાછું ગુરુ પાસે શીખતા આવ્યો રોજ હ ગુરુ પાસે શીખવાડે આવું કોઈ કરી ના શકે અમારા ગુરુએ કીધું એટલે ગુરુએ તને કીધું એટલે એને કર્યું જ ને તારું સમજણ ના પડે કારણ ભ્રાંતિ એટલે શું મોક્ષમાર્ગથી ઊંધા ચાલવું એ નામ ભ્રાંતિ અને ભ્રાંતિમાં પછી સ્વચ્છંદ ઊભો થયો અને વધારે સ્પીડમાં આગળ ઊંધો જાય પછી પછી શંકાએ ના પડવા દે કે મારી કંઈ ભૂલ થાય છે પાનું નંબર અઢાર કોઈ કોઈનું કરી શકે નહીં એવું હોય તો તો વકીલો કામ જ ના લાગે ને આ ડૉક્ટરો કામ જ ના લાગે ને બૈરી કામ લાગે નહીં ને આ તો બધા એકબીજાને કામ લાગે છે હમ આ બધું છે ગૌર મહારાજની જરૂર પીપુડીવાળાની જરૂર જાનૈયા બધા બધું એકબીજાના આધારે જ છે જગત આમ તો અહીંયા એરપોર્ટ જવું હોય તો પાટિયા લખેલા હોય છે ને રાઇટ ટર્ન ને લેફ્ટ ટર્ન ને ગોહેડને અહીંયા આટલા આટલા સ્ટેશન આવશે એ પાટિયા નિમિત્ત કહેવાય એ જીવતો હોય કે આ પાટિયા પણ એક પાટિયા કોક મૂકેલા હોય અનુભવીએ પાછા શાસ્ત્ર એટલે પાટિયા કહેવાય એ અનુભવીએ બોલેલા વચનો પણ એ બધું જરૂરી છે આ વગર આધાર વગર ભટકી મરે એક નાને સંસાર વ્યવહારમાં આધાર વગર ભટકી મરે છે તો મોક્ષમાર્ગ તો કેટલો બધો ગુપ્ત છે કેટલો બધો સૂક્ષ્મ છે કેટલી બધી એની કેડી એક જીવ માંડ મોક્ષે જઈ શકે આટલી આટલા અનંત જીવોમાંથી એકાદ જીવ છૂટો થઈ શકે હવે એવા મોક્ષ માર્ગ માટે કેવી કેવી માન્યતા લોકોને વર્તી હોય છે પ્રશ્ન કરતા કોઈ કોઈનું કરી શકે નહીં એ જે વાત લખી છે એ કયા સંદર્ભમાં લખી છે દાદાશ્રી એ તો નિશ્ચયમાં કહેલી છે એ વાત વ્યવહારમાં નથી વ્યવહારમાં લેવા દેવા છે જ બધાની જોડે અને નિશ્ચયમાં કોઈ કોઈનું કરી શકતું નથી એક તત્વ બીજા તત્વને કશી હેલ્પ કરતું નથી એ પણ નિશ્ચયની વાત છે પણ વ્યવહારથી બધું જ થાય છે આ તો અવળા વાક્ય સમજ પાડીને આ પબ્લિકને બહુ નુકસાન થયેલું છે પ્રશ્ન કરતા એટલે એ વસ્તુ જ સમજવા માગું છું દાદાશ્રી એ તો કોઈ તત્વ કોઈને હેલ્પ કશી કરતું નથી નુકસાન કરી શકતું નથી કોઈ તત્વ ભેળું થતું નથી એવું કહેવા માગે છે તેને બદલે એ વાત લોકો વ્યવહારમાં ખીંચી લાવ્યા બાકી વ્યવહારમાં તો વહુ વગર ના ચાલે વહુને ધણી વગર ના ચાલે વ્યવહાર બધો પરાશ્રિત છે નિશ્ચય પરાશ્રિત નથી નિશ્ચય સ્વાશ્રિત છે હવે વ્યવહારમાં પેલો નિશ્ચય લાવે તો શી દશા થાય ખોટાનું જ્ઞાન જરૂરી અમને સમજ આપને સમજાય છે આ વાત મારી વાત ખરી નથી કરાવવી આ તમને ખરી લાગે તો સ્વીકારજો હું કોઈ વાત ખરી કરાવવા માગતો જ નથી આપને ઠીક લાગે તો સ્વીકારો ને ના ના સ્વીકારો તો એ મને વાંધો નથી આપને ઠીક લાગે તો ઠીક લાગે તો સ્વીકારો અને ના સ્વીકારો તો એ મને વાંધો નથી મારે તો કોઈ પણ સંજોગોમાં સત્ય બોલવું જોઈએ નહીં તો આવું બધું જ આ લોકોએ ચલાવી દીધું છે ને પ્રશ્ન કરતા પણ આ તો એમનો વ્યૂ પોઈન્ટ છે ને દાદાશ્રી એ બરાબર છે પણ આ સત્ય જો હું ઓપન નહીં કરું તો લોકો તો આ સત્યને ઢાંકવા ફરે છે અને આ સત્ય કોઈ હિંમતભેર બોલી શકતો નથી આ ખોટું છે એવું લાગ્યું કે ના લાગ્યું આનું નંબર ઓગણીસ પ્રશ્ન કરતા હા દાદા દાદાશ્રી ખોટાનું જ્ઞાન થવું જોઈએ એક ભાઈએ મને કહ્યું કે આ ખોટું છે એવું મને જ્ઞાન થઈ ગયું મારે તો આટલું જ જોઈતું હતું કારણ કે આ તો અદબદ્ધ રહે શંકા રહે કે આ એ થોડું સાચું છે ને આ એ થોડું સાચું છે ત્યાં સુધી તો આમાં કંઈ સ્વાદ નહીં કાઢો આ ખોટું છે એવું જ્ઞાનથી લાગવું જોઈએ ત્યાર પછી સારું ચાલે એવું છે ને આ કોઈ બોલે નહીં ને બધા ચલાવ્યા રાખે મારા જેવા જ્ઞાની પુરુષ ચોખ્ખું બોલી શકે અને જેમ છે તેમ અમારાથી બોલાય છે નિમિત્ત છતાં સર્વસ્વ એવી કેટલી બધી બોલો જૈન શાસ્ત્રકો કે વેદાંત શાસ્ત્રકો કે હોય આ ગીતાની વાતો હોય કેટલા બધા યોગશાસ્ત્ર ધર્મ બધા ધર્મમાં કંઈક ને કંઈક ભૂલો ચૂકવો રહી ગઈ અને ઉકાર મંત્ર બોલે છે એમાં પાયામાં જ ભૂલ રહી ગઈ છે નમો હર્યંત તાણમ તો કયા અરિયંત મહાવીર ભગવાન પાર્શનાથ ભગવાન અરિયંત જ છે ને હવે આખી પાયામાં જ ભૂલ રહી ગઈ છે એટલા દાદાએ જેમ છે તેમ બધું કેટલી બાબતો ખોલી કરી છે પૂછો બધું બધું પૂછાય દરેક પ્રશ્નો પૂછાય ફરી આ સંજોગ બાજશે નહીં માટે વધુ પૂછો પ્રશ્નો સારા છે અને આ બધું બહાર પડે તેમ લોકો જાણે ને અમે સુધીની વાત તમે પૂછો એટલે અમે જવાબ આપીએ એ પણ કહેવાય છે કે જ્ઞાન ગુરુથી પણ ન થાય ને ગુરુ વગર પણ ન થાય એ સમજાવો દાદાશ્રી વાત તો ખરી છે ને જો કદી ગુરુ એમ કહે કે મારે લીધે થયું તો ખોટી વાત છે અને પહેલો કહે કે ગુરુ વગર થયું તો એ ખોટી વાત છે અમે શું કહ્યું છે કે આ તમારું જ તમને આપીએ છીએ અમારું કશું આપતા જ નથી પ્રશ્ન કરતા આમાં આપ નિમિત્ત તો ખરા ને દાદાશ્રી હા નિમિત્ત તો ખરું ને અમે તો પોતે જ તમને કહીએ છીએ કે અમે તો નિમિત્ત છીએ ખાલી નિમિત્ત પણ તમે નિમિત્ત માનો તો તમને નુકસાન થશે કારણ કે ઉપકારી ભાવ જતો રહે જેટલો ઉપકારી ભાવ એટલું પરિણામ વધારે પામે ઉપકારી ભાવના ભક્તિ કહી છે ઉપકારી ભાવને ભક્તિ કહી છે એટલે જ્ઞાન અને જ્ઞાનની ભક્તિ જેમ એરપોર્ટ જવાનું જ્ઞાન મળી ગયું પણ એરપોર્ટ જવા માટે પછી ચાલવું પડે એ ચાલવું એ નામ ભક્તિ કહેવાય તો એરપોર્ટ પહોંચીશું હું જ્ઞાની પાસેથી જ્ઞાન મળ્યું મારા મહાન ઉપકારી છે એમની કૃપાથી મને મળ્યું જે ઉપકાર ભાવ રાખશો તો એ ભક્તિ થશે તો જ્ઞાન પરિણામ પામશે એટલે આ આ કે નિમિત્તને જેને એટલે કે ને શિષ્ય પ્રાપ્તિ થઈ એનો ઉપકાર માનવો જોઈએ અને ગુરુ હોય તો કે એણે એમના અહંકાર કર્યો ભાઈ મારે લીધે જ તને જ્ઞાન મળ્યું છે તો એ ખોટ ખાશે અને ગુરુ કે શિષ્ય કહેશે મારા તમે નિમિત્ત બના કે મારી પુણ્યથી મને મળ્યું તો શિષ્ય એ ખોટ જશે એટલે શિષ્યએ સર્વસ્વ મારા ગુરુ એ જ મારા ઉપકારી છે એમનીથી જ મને માલ્યું એ ભક્તિ આરાધનામાં રહેવાનું છે અને ગુરુ એમ કે ભાઈ હું તો નિમિત્ત છું એ તો જ બેવનો સમન્વય જે બેવની પ્રગતિ થાય પછી પ્રશ્ન કરતા આપને નિમિત્ત માનીએ તો ઉપકારી ભાવ જતો રહે એ ના સમજાયું પાનું નંબર વીસ દાદાશ્રી અમે તો તમને કહીએ છીએ કે અમે નિમિત્ત છીએ પણ જો તમે નિમિત્ત માનો તો તમને લાભ ના મળે અમે ઉપકાર માનો તમે ઉપકાર માનો તો પરિણામ પામે એ નિયમ છે આ દુનિયાના પણ આ નિમિત્ત એવા છે કે મોક્ષે લઈ જનારા નિમિત્ત છે માટે મહાન મહાન ઉપકાર માનજો ત્યાં અર્પણ કરવાનું કહ્યું છે ઉપકાર માનવાનું એકલું નહીં પણ આખું મન વચન કાયા અર્પણ કરજો સર્વસ્વ અર્પણ કરતા વાર ના લાગે એવો ભાવ આવવો જોઈએ અને એ જ એ એટલી બધી આરાધના હોય તો સર્વસ્વ જ્ઞાન પરિણામ પામે કુદરતી આ નિયમ જ છે કે છે આવું હોવું જોઈએ હું નિમિત્ત એટલે ગુરુ એમ કહેવાનું કે ભાઈ હું નિમિત્ત છું અને શિષ્ય કે તમે સર્વસ્વ તમારા એટલે એટલી બધી અહોભાવ એટલી બધી કીર્તન ભક્તિ એટલો બધો પૂજ્ય ભાવ આરાધન ભાવ રાખવો છે અને બધું સર્વસ્વ અર્પણ કરજો કે છે ત્યાં વિતરાગોએ પણ કહેલું કે જ્ઞાની પુરુષ તો એમ બોલે કે હું તો નિમિત્ત છું પણ મુક્ષે પોતે એ નિમિત્ત છે એવું ના માનવું મુમુક્ષુએ નિમિત્ત ભાવ દેખાડવો ના જોઈએ કોઈ દહાડો કે ઓહો તમે તો નિમિત્ત છો એમાં તમે શું કરવાના છો એ જ અમારા સર્વસ્વ છે એવું બોલવું નહીં નહીં તો એવું બોલવું એવું બોલવું નહીં તો આ વ્યવહાર ચૂક્યા કહેવાય તમારે તો એ જ મોક્ષ લઈ જનારા છે એમ કહેવું અને જ્ઞાની પુરુષ એમ કહે કે હું નિમિત્ત છું આમ બેઉનો વ્યવહાર કહેવાય છે એટલે વસ્તુ સ્થિતિમાં આ આટલો સહેલો માર્ગ છે સંભાવી છે કશું ઉપાધિરૂપ નથી અને પાછા માર્ગ બતાવનારા અને કૃપા કરનારા પોતે શું કહે છે કે હું નિમિત્ત છું જો માથે પાઘડી પહેરતા નથી નહીં નહીં તો કેટલો મોટો પાઘડો ખાલીને ફર્યા કરે એટલે અમે આપનારે નથી નિમિત્ત છીએ ડૉક્ટરને ત્યાં જઈએ ત્યારે તો રોગ કંઈક મટે અને સુથારને ત્યાં જઈએ તો રોગ મટે પ્રશ્ન કરતા ના દાદાશ્રી એટલે જેના જેના નિમિત્ત છે ત્યાં જઈએ ત્યારે આપણું કામ થાય એટલે ક્રોધ માન માયા લોભ દૂર કરવા હોય આ બધું અજ્ઞાન દૂર કરવું હોય તો જ્ઞાની પાસે જવું પડે અજ્ઞાનીના મેં નિમિત્તથી પેઠેલું છે માટે જ્ઞાનીના નિમિત્તિ કઢાવવું પડશે એટલે નિમિત્ત વગર નહીં ચાલે કે છે પણ કેટલી સરસ વાતો બધી આ બધા શાસ્ત્રમાં આને લીધે કેટલા મોટા ગૂંચવાડા ઊભા થાય છે લોકોને અને આખો ગૂંચવાઈ ગૂંચવાઈને પ્રગતિ રૂંધી કાઢી છે પોતાની સત સાધન સમાયા જ્ઞાનીમાં તેથી કહ્યું કે સાધન જોઈએ સત્સાધન એટલે શું સતદેવ સત ધર્મ ને સદગુરુ ખરેખર તો શાસ્ત્રે સત્સાધન નથી મૂર્તિ એ સત્સાધન નથી જ્ઞાની પુરુષ એકલા જ સાધન છે એમાં બધું આવી ગયું સતદેવ સદગુરુ ને સત ધર્મ એ ત્રણે ભેગું થાય પાનું નંબર એકવીસ એનું નામ જ્ઞાની પુરુષ જ્યારે વિધિ કરીએ ત્યારે એ સતદેવ બોલે ત્યારે સદગુરુ અને સાંભળીએ ત્યારે સત ધર્મ ત્રણે એનું એ જ એક જ આરાધવાનું બીજી ભાંજગળ જ નહીં નહીં તો ત્રણ આરાધવા પડે અને આ તો એકમાં જ બધું આવી ગયું એટલે આ એક કોન્સેપ્ટ છે કે ભાઈ દેવ ગુરુને ધર્મ એનાથી પણ મિથિયાત વટળે તો દેવ કોને કયા તો કે ભાઈ ખરેખર દેવ હોવા જોઈએ એટલે એક વ્યવહારની ભાષા છે અને બીજી નિશ્ચયની તત્વીય ભાષા તો વ્યવહારના દેવ તો કે તીર્થંકર ભગવાનની મૂર્તિ એ દેવ કયા પછી ધર્મ તો કે વિતરાગ ધર્મ પછી વિતરાગ ધર્મ એટલે પણ હવે જે ગુરુ મહારાજ મળે એ સદગુરુ કહેવાય પછી ગુરુ શીખવાડ આટલો તપ કર ને આટલું ત્યાગ કરે ધર્મ એ સદ્ધર્મ એવું એક માન્યતા છે કે આમ તીર્થંકર ભગવાનને અમે દેવ ગણીએ પછી આ શાસ્ત્ર બધું એ સદ્ધર્મ અને અમારા ગુરુ મહારાજ બાપજી અમારા ગુરુ સદગુરુ આ ત્રણથી અમારું મિથ્યા તો ટળશે ખરેખર આ ગુરુ એ આરોપિત ભાવમાં છે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ગુરુ છે રિયલમાં કંઈ આત્મા ગુરુ હોય નહીં પછી આ શાસ્ત્ર એ વાણી છપાઈએ એટલે ફેરફાર થતો થતો આવ્યો એટલે એ સાચું ટક્યું નથી અને મૂર્તિ એ માના આપણી બનાવેલી છે જીવતા હોવા જોઈએ એટલે આ આરોપિત એટલે રિલેટિવ દેવગુરુના ધર્મથી રિયલ તત્વ પમાય નહીં એટલે અહીંયા જ્ઞાની પુરુષ તો કે એ આપણને હું શુદ્ધાત્મા આપું એ આપે છે એ સતદેવ કહેવાય દાદાજી જ્ઞાનવાણી એ સત ધર્મ કહેવાય અને જ્ઞાની પુરુષ પોતે જ તો કે એ સદગુરુ કહેવાય તો કે આ ત્રણેય કોમ્બિનેશન એવા છે એ દાદાએ વધારે ફોડ પાડ્યો છે કે પોતે વિધિ કરતા હોય ત્યારે કેવળ આત્માના શુદ્ધ ઉપયોગમાં હોય એટલે આત્મા રૂપ રહેવું ત્યારે સતદેવ કહેવાય પછી પોતે જ્ઞાની પુરુષ તરીકે તો કે સદગુરુ કહેવાય અને બોધ આપે છે સત્સંગ જે આજ્ઞા એ ધર્મ તો કે આજ્ઞા આપી કે જ્ઞાન આપ્યું એ સદધર્મ કહેવાય અને ત્રણેયનું કોમ્બિનેશન હોય તો પછી સંકિત થાય મોક્ષ માટે આગળ વધે પ્રશ્ન કરતા જૈનિઝમમાં ગુરુભાવ જેવું તો કંઈ છે જ નહીં દાદાશ્રી ના તમે કહો છો એવું નથી બાકી દેવ ગુરુ ને ધર્મ ઉપર તો એનું સ્થાપન જ છે સતદેવ સદગુરુ અને સત ધર્મ એના પર એનો બધો આધાર છે ભગવાન મહાવીરે ચોવીસ તીર્થંકરોએ શું કહ્યું કે ગુરુ વગર તો આ દુનિયામાં ચાલે નહીં માટે સતદેવ સદગુરુ અને સત ધર્મ આ ત્રણ સાથે હશે તો મોક્ષ થશે એવું સાંભળવામાં આવ્યું છે થોડું સત ધર્મ એટલે ભગવાનના કહેલા શાસ્ત્રો આગમો એ સત ધર્મ સત ધર્મ તો છે ભગવાનના કહેલા શાસ્ત્રો છે પણ ગુરુ વગર સમજણ કોણ પાડે ને સદગુરુ તો આપણા અહીં બધા સદગુરુઓ જ હોય છે તે પણ અત્યારે સદગુરુઓ રહ્યા નથી કારણ કે એમને આત્મજ્ઞાન નથી એટલે બાકી સદગુરુ તો જોઈએ જ તમારે ત્યાં એ વ્યવહારમાં આવે ને તમારે ખાવાનું આપવાનું વહોરવા આવે તમારે ત્યાં એ વહોરવા આવે ને તમારે ખાવાનું આપવાનું એના બદલામાં તમારે તમારે ત્યાં ભણવા જવાનું આવું ભગવાને ગોઠવેલું છે દરેક માણસને એંસી વર્ષના માણસને સદગુરુ જોઈએ ને સતદેવ એટલે શું કે વિતરાગ ભગવાન હવે એ હાજર ના હોય તો એમની મૂર્તિ રાખે પણ સદગુરુ તો હાજર જોઈએ એમની મૂર્તિ ચાલે નહીં એટલે હા એ પણ એટલે ગુરુ વગર ના ચાલે તો કે શાસ્ત્રમાં અને આખા જૈન ધર્મના ફાઉન્ડેશનમાં છે પાયાની વાત છે કે દેવ ગુરુને ધર્મ હોય જ એના વગર પ્રગતિ જ નથી ધર્મમાં એટલે આ બધું સમર્થન મળે છે એમ શાસ્ત્રના આધારે શ્રીમદ્ રાજચંદ્રના આધારે કે નિમિત્તનું તે નામ સત્ બીજું કાંઈ શોધમાં સત્પુરુષને શોધ એના વગર તાને મોક્ષ નહીં મળે કહે છે એટલે આ બધા શાસ્ત્રના અનુસંધાન પુરાવા મળે છે કે ભાઈ ગુરુની જરૂર છે એમ મનથી માનેલું ના ચાલે પ્રશ્ન કરતા ગુરુ કરવા જોઈએ એ વાત સાચી પણ આપણે મનથી કોઈને ગુરુ માની લઈએ તો ચાલે દાદાશ્રી કશું ચાલે નહીં એને સામો કહેનાર જોઈએ કે તે આ ભૂલ કરી છે અને જો મનથી માની લો તો એવું છે ને આ બૈરીને મનથી માની લો ને આ છોકરીને કોઈ આ છોકરીને જોઈ અને પછી માની લો કે હું પૈણી ગયો છું ને પછી ના પૈણે તો ચાલે પાનું નંબર બાવીસ પ્રશ્ન કરતા દાખલા તરીકે કોઈ ગુરુ પરદેશમાં જઈને કાયમ માટે વસી ગયા હોય અને અહીં આવવાના જ ના હોય ને મારે એમને ગુરુ માનવા હોય તો હું એમનો ફોટો રાખીને ગુરુ તરીકે ના માની શકું દાદાશ્રી ના એમાં દહાડો વળે નહીં ગુરુ તો રસ્તો બતાડે એ ગુરુ ફોટો રસ્તો ના બતાડે માટે એ ગુરુ કામના નહીં આપણે માંદા થઈએ તો ડૉક્ટરનો ફોટો મૂકીએ અને એનું ધ્યાન કર્યા કરીએ તો રોગ મટી જાય જીવતા જોશે ને આપણે સંપર્કમાં રહી શકીએ એવા જોઈશે એટલે આપણે કહીએ છીએ મેં ત્રણસો કલાક પ્રત્યક્ષ સત્સંગમાં આવજો પ્રત્યક્ષ સત્સંગ વગર કહે ને કે પેલું વાંચ્યા કરો કે સાંભળ્યા કરો એ બીજી રીતે છે પણ પ્રત્યક્ષની બહુ કિંમત વધારે એમ દાદા તો કે છે ને આપણી ભૂલ બતાડે એવા જોઈએ આપણને આપના ગુરુ કોણ પ્રશ્ન કરતા આપને જ્ઞાન પ્રગટ થયું તો આપે કોઈને ગુરુ કરેલા દાદાશ્રી કોઈ જીવતા ગુરુ તો મળ્યા નથી ખરા ગુરુ કોને કહેવાય જીવતા મળે તો નહીં તો ચિત્રપટ તો આ બધા છે જ ને કૃષ્ણ ભગવાન જીવતા મળે તો કામના નહીં તો ચિત્રપટ તો લોકોએ વેચેલું ને આપણે મડાવેલું અમને આ ભાવમાં ડિસાઇડ ડીસાઇડેડ ગુરુ નથી થયા કે આ જ ગુરુ છે બાકી જે પ્રત્યક્ષ હોય ને એ પ્રત્યક્ષનું ધારણ કરે અને છ મહિના બાર મહિના એ બેમાં ગુરુ શિષ્યનો સંબંધ બંધાયો હોય એને ગુરુ કહેવાય અમારે એવો કંઈ સંબંધ બંધાયો નથી પ્રત્યક્ષ કોઈ મળ્યા નથી કૃપાળુ દેવ ઉપર ભાવ વધારે હતો પણ એ પ્રત્યક્ષ નહોતા એટલે ગુરુ તરીકે સ્વીકાર ના કરું હું ગુરુ તરીકે સ્વીકાર કોને કહું કે પ્રત્યક્ષ મને કહે પ્રત્યક્ષ આદેશ આપે ઉપદેશ આપે એને હું ગુરુ કહું કૃપાળુદેવ જો એક પાંચ જ મિનિટ મળ્યા હોત મને તો એમને મેં મારા ગુરુપદે સ્થાપન કરી દીધા હોત એવું સમજાયેલું મને મેં ગુરુપદે કોઈને સ્થાપન કર્યા ન હતા બીજા સંતોના દર્શન કર્યા હતા પણ તે ગુરુપદે તો મારું અંતર ઠરે તો હું ગુરુ કરું નહીં તો ગુરુ કરું નહીં સંતો સાચા હતા એ વાત ચોક્કસ પણ આપણું દિલ ઠરવું જોઈએ ને ક્યાં ક્યાં કોઈ લેખ આવે છે અમને ભગવાન મહાવીરના શબ્દો સંભળાય છે અમે એમની સભામાં હતા એ આ જ દેશનામાં કહેતા હતા કે એટલે એવી કેટલી વાતો રેફરન્સ મળે છે કે એમને ભગવાન મહાવીરના સંપર્કમાં આવી ત્યાં દીક્ષા લીધી હોવી જોઈએ કે કંઈક એમના આરાધનમાં હોવા જોઈએ બાકી કહે છે આ ભાવમાં અમને પ્રત્યક્ષ નહોતા મળ્યા હા કૃપાળુદેવના પુસ્તક વાંચ્યા પછી દિલથી જા પ્રત્યક્ષ મળત તો હું આમને જ ગુરુ કરત એટલો બધો ભાવ એમની માટે થઈ ગયો હતો ઉપકાર પૂર્વેના ગુરુઓનો હવે મારે આ ભાવમાં ગુરુ નથી એનો અર્થ એવો નથી કે ગુરુ ક્યારેય ન હતા પાનું નંબર ત્રેવીસ પ્રશ્ન કરતા તો ગયા ભાવમાં તમારે ગુરુ હતા દાદાશ્રી ગુરુ વગર તો માણસ આગળ આવે જ નહીં દરેક ગુરુ ગુરુ વગર તો આગળ આવ્યા જ નથી હોતા મારું કહેવાનું કે ગુરુ વગર તો કોઈ હતો જ નહીં જેટલા ગુરુ હશે ને એક આગળના ગુરુથી ઉપર આવેલા એટલે ગુરુ વગર તો લિંક ચાલુ જ હોઈ શકે જ નહીં એમ આગળ વધવા માટે ગુરુનો આધાર હોય છે જ આ ભગવાને તો ગયા આ ભવના પણ ગુરુ વગર લિંક ના હોય કે આગળ વધવાની પ્રશ્ન કરતા ગયા અવતારે કોણ હતા આપના ગુરુ દાદાશ્રી એ બહુ સારા ગુરુ હશે પણ અત્યારે શું ખબર પડે આપણને પ્રશ્ન કરતા શ્રીમદ રાજચંદ્રને પણ ગુરુ તો હતા જ ને દાદાશ્રી એમને આ ભાવમાં ગુરુ મળ્યા નથી એમણે એટલું લખ્યું છે કે જો અમને સદગુરુ મળ્યા હોત તો એમની પાછળ પાછળ ચાલ્યા જાત પણ એમનું જ્ઞાન સાચું છે એમને છેલ્લી દશામાં જે જ્ઞાન ઉત્પન્ન થયું તે આત્મજ્ઞાન ઉત્પન્ન થયું પ્રશ્ન કરતા આપને પણ જે જ્ઞાન થયું એ ગુરુ વગર જ થયું ને દાદાશ્રી એ પાછલો હિસાબ બધો કંઈક લઈને આવેલા પાછળ ગુરુઓ મળેલા જ્ઞાનીઓ મળેલા તેમાંથી સામાન લઈને આવેલા અને કશાક વાકે અટકી ગયું હોય એટલે આ અવતારમાં ગુરુ ના થયા પણ ગયા અવતારના ગુરુ તો હશે ને ગયા અવતારમાં ગુરુ ભેગા થયા હશે ને આ અવતારમાં જ્ઞાન પ્રગટ થઈ ગયું હમ ગયા અવતારમાં ગુરુ તો હશે જ ને અમારે હાવમાં ભલે નથી દેખાતા પ્રત્યક્ષ અને કહે છે આગળ જ્ઞાનીઓ મળેલા ગુરુઓ મળેલા ભગવાન મહાવીરે મળેલા એવો ઘણી જગ્યાએ ઉલ્લેખ છે એમનો એટલે આ બધી લિંક પૂર્વની અનુસંધાનના આધારે જ હાવમાં પ્રગટ થાય કે છે પણ મને આ ભાવમાં ખાતરી નહોતી કે આવું મોટું જ્ઞાન ઉત્પન્ન થશે છતાં એ સુરતના સ્ટેશને એકદમ ભભૂક્યું ત્યારે મને ખાતરી થઈ કે આ તો અજાયબ વિજ્ઞાન છે આ લોકોનું કંઈક પુણ્ય જાગ્યું હશે નિમિત્ત તો કોઈને બનાવવો પડે ને હવે લોકોએ જાણ્યું કે આમને જ્ઞાન એમને એમ પ્રગટ થયું પણ ના આગલા અવતારમાં ગુરુ કરેલા તેનું ફળ આવ્યું છે આ એટલે ગુરુ વગર તો કશું વળે એવું નથી ગુરુ પરંપરા ચાલુ જ રહેવાની